अबड़ासा तालुकाना नलिया खाते नलिया फॉरेस्टर ऑफिस युवराज सिंह वाघेलानो विदाई समारंभ योजायो हतो। अगर बात करिए तो अबड़ासा तालुकाना नलिया खाते नलिया फॉरेस्ट विभागना युवराज सिंह वाघेलानो विदाई समारंभ योजवामां आव्यो हतो। सरकारी नियम अनुसार बदलीनो ऑर्डर आवी जता तेमनो विदाई समारंभ राखवामां आव्यो हतो। तेमनी कामगीरी अबड़ासानी प्रजा क्यारेय नहीं भूले। सरकारी नियम अनुसार कायदाकीय कार्यवाही पण तेमने अमुक लोको उपर करी हती। तेमनी कामगीरी अबड़ासाना लोको बिरदावे छे। लोकोनी आंखोमां आंसू जोवा मळ्या हता के आवा कर्मचारी हजु पण 5 वर्ष सुधी आ विस्तारमां रहे तो एमने बहु उपयोगी बनी शके छे। युवराजसिंह वाघेला द्वारा वन्य प्राणीओना गुना उकेलवा तथा चेर वनीकरण विशेष कामगीरी करता तेमने गांधीनगर थी वनीकरण कामगीरी माटे एवोर्ड द्वारा सम्मानित कराया हता। कार्यक्रमना अध्यक्ष साथे रेंज फॉरेस्ट ऑफिसर अबड़ासा भाजप महामंत्री एडवोकेट तथा स्टाफ मित्रों अग्रणीओ हाजर रहा हता। युवराजसिंह वाघेला फॉरेस्टर तरीके नलिया उत्तर रेंजमां फरज बजावता हता, जेमनी बदली હમણાં જ એમના વતન પાટણમાં થઈ છે। યુવરાજસિંહ વિશે મારું છેલ્લા 1.5 વર્ષથી મારો એમની જોડેનો જે અનુભવ છે, યુવરાજસિંહ પોતે બહુ જ ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં રસ દાખવતી વ્યક્તિ છે। તમે એમને આપેલું કોઈપણ કામ એ પૂરી નિષ્ઠા અને ખંતથી એમને કર્યું છે। એમની વિશિષ્ટ સિદ્ધિઓ 1 વર્ષની જ હું ગણાવું તો ગુનાકામ બાબતે વાઇલ્ડ લાઈફના જેટલા ગુના બન્યા છે, કોલસાને લઈને જે ગુનાઓ પ્રવૃત્તિઓ હતી એમાં યુવરાજસિંહ એ પ્રવૃત્તિઓ નાથવામાં મને બહુ જ સપોર્ટ કર્યો છે। એઝ અ RFO હું એવું કહીશ કે યુવરાજસિંહ જેવા ફોરેસ્ટર હોય તો તમારું કામનું ભારણ બહુ ઓછું થઈ જાય છે। મારા માટે દુઃખની વાત છે કે આવા કર્મનિષ્ઠ વ્યક્તિની ટ્રાન્સફર થઈ છે। યુવરાજસિંહે હમણાં જ રામપુર અબડા ખાતે એક પ્લોટ બનાવ્યો છે, જે ખરેખર અબડાસાની પ્રજાને જોવાલાયક પ્લોટ છે। એમનું મેંગ્રુવનું કામ છે કે જેને અમારા જે હોટસાઇટ છે ગાંધીનગર એમને પણ એમને એ કામને વખાણ્યું છે, એટલું સારું રિઝલ્ટ આપણે મેંગરૂમાં જખો ખાતે મેળવ્યું છે। યુવરાજસિંહને હોપસાઇડના હસ્તક વનીકરણ યોજના અંતર્ગત એવોર્ડ પણ એનાયત કરવામાં આવેલ છે। બહુ ઉત્કૃષ્ટ કામગીરી એમને કરેલ છે અને હું તો એવું જ ઈચ્છીશ કે ફરીથી પણ યુવરાજસિંહને આ અબડાસા વિસ્તારમાં આવવાનો મોકો મળે અને કુદરત એવા સંજોગો ઊભા કરે કે આપણને ફરીથી યુવરાજસિંહ જેવા અત્યારે વનપાલ છે તો કદાચ કાલે એમનું પ્રમોશન થાય અને રેન્જર તરીકે પણ આ જગ્યાએ ફરીથી આવે, આપણે એવી શુભેચ્છાઓ સાથે એમને આગળ એમની જે પણ કાર્ય પદ્ધતિઓ છે, નવા વિસ્તારમાં જે પર્યાવરણને લગતા કાર્યો છે એ ખૂબ ખંતથી અને મહેનતથી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું। જય હિન્દ। મારું નામ યુવરાજસિંહ ઝીલુભા વાઘેલા। હું છેલ્લા 4.5 વર્ષ જેવા સમયગાળાથી અહીંયા નલિયા ઉત્તર રેન્જ અબડાસા વિસ્તારની અંદર ફરજ બજાવું છું અને અહીં મારા પાસે હું પહેલા વાયર રાઉન્ડમાં ફરજ બજાવતો હતો, હવે નલિયા રાઉન્ડમાં ફરજ બજાવું છું। અહીં 4.5 વર્ષ જેટલો સમયગાળો દરમિયાન મેં નોકરી કરી છે। આ નોકરી દરમિયાન મને અહીંની પ્રજાજનનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે અને જેમ જોઈએ છીએ આપણે આ વિસ્તાર વધારે પડતો મેંગ્રુવનો વિસ્તાર છે, ચેર વિસ્તાર છે। આપણી ખુશનસીબી છે કે આ વિસ્તાર આપણને ચેર જેવા વિસ્તાર મળ્યો છે, જે આપણને સુનામીને બધા કુદરતી પરિબળો સામે, કુદરતી આફતો સામે આપણને મદદ આપે છે। ખાસ કરીને આ વિસ્તારની વસ્તી ખૂબ જ માયાળુ છે અને સરકારશ્રીની યોજનાઓનો વારંવાર આ વિસ્તારની પબ્લિકને લાભ મળ્યો છે અને આ વિસ્તારની વસ્તી જાગૃત ખૂબ થઈ ગઈ છે પર્યાવરણ વિશે, જે મેંગ્રુવ પ્રત્યે હવે એમનામાં ખૂબ જ જાગૃતતા આવી ગયેલી છે। મારે વધારે પડતું કામ મેંગ્રુવમાં કરવાનું થયું છે। મેંગ્રુવને અત્યારે જોઈએ તો બહુ સારી યોજનાઓ મોદી સાહેબે હમણાં જ મિસ્ટી પ્રોગ્રામ જે ચાલુ કર્યો એના અંતર્ગત પણ મેંગ્રુવ વિશે અવેરનેસ ખૂબ જ પબ્લિકની વધતી અવેરનેસ વધતી જાય છે અને આપણે ખુશનસીબ છીએ કે આપણને મેંગ્રુવ જેવા ઝાડ આપણા વિસ્તારમાં મળ્યા છે અને પર્યાવરણમાં જોઈએ તો આપણને અહીંયા વાઇલ્ડ લાઈફ પણ ઘણું બધું જોવા મળે છે, જેમ કે અહીંયા આપણું બસ્ટાર્ડ સેન્ચુરી છે, ઘોરાડ અભયારણ્ય આવેલું છે। તો અમે ખૂબ હું મારી જાતને ખુશનસીબ માનું છું કે મેં વારંવાર 4.5 વર્ષના સમયગાળા દરમિયાન વારંવાર ઘોરાડ ને લેઝર ફ્લેમિંગો ને આ બધા પક્ષીઓ વારંવાર નિહાળ્યા છે, એમને ઓળખવાનો મોકો મળ્યો છે, એમને અવાજ સાંભળવાનો મોકો મળ્યો છે। ખરેખર હું મારી જાતને ખૂબ ખુશનસીબ માનું છું કે મને અબડાસા જેવા વિસ્તારમાં નોકરી કરવાનો લાભ મળ્યો અને સરકારશ્રીના નિયમો અનુસાર એક
બદલીનો ભાગ હોય છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જે મારી હમણાં ટ્રાન્સફર થઈ છે, બદલી થઈ છે મારા પાટણ જિલ્લાની અંદર. પણ અફસોસની વાત એ પણ છે કે મને અહીંયા વસ્તીનો ખૂબ સાથે હવે કામ કરવા નહીં મળે. પણ ઠીક છે, સમયગાળો છે, આજ નહીં તો કાલ ક્યાંક કામ કરવા તો આપણે જવાનું છે. હવે મારે નવી કાર્ય યોજના પ્રમાણે, નવી જગ્યાએ નવી યોજના પ્રમાણે કામ કરવાનું છે. થેન્ક યુ. અસ્તુ જય હિન્દ. રમેશ ભાનુશાલી સાથે લાઈવ 24 ન્યૂઝ કચ્છ. Thank you.